નમસ્કાર સુપ્રભાતમ યુગ નિર્વાણના સાથે આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્ય દાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ માં ગાયત્રીના ચરણોમાં પ્રાર્થના આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસને મંગલમય બનાવીએ તથા ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ઓ ભૂર્ભુવા તત્સવિતુર્વરેણ્યમ તત્સવિતરણ્યમ ભરગો દેવ ધીયો ના પ્રચોદયાત આજનો ઋષિ સંદેશ છે બાળકોને જવાબદારી સોંપો બાળકોને ચરિત્રવાન બનાવો બાળકોને વ્યવહાર કુશળ બનાવવા માટે તેમનામાં જવાબદારીની ભાવનાનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે જે બાળકોને જવાબદારીનું ભાન થઈ જાય છે તેઓ દરેક કામને ખૂબ હોશિયારી પૂર્વક કરે છે તેઓ સતત ધ્યાન રાખે છે કે મારાથી કોઈ કામ બગડી ના જાય મારા તરફ કોઈ આંગળી ના ચીંધી શકે અથવા મારી કોઈ બાબતે કોઈ મશ્કરીને પાત્ર ન બની જાય વ્યવહાર કુશળતાનો સીધો સાદો અર્થ એ છે કોઈ એવું કામ ન કરવું જેનાથી કોઈને કોઈ તકલીફ પહોંચે અથવા તે આલોચના કે મજાક ને પાત્ર બની જાય બાળકના માતા પિતા તથા શિક્ષકોનું એક કર્તવ્ય છે કે બાળકો પાસે જે નિયમોનું પાલન કરાવવું હોય તેમનું પાલન તેઓ પોતે પહેલા કરે ઘર તથા શાળામાં દરેક કામ તેના નિયત સમયે કરવામાં આવે દરેક વસ્તુનું એક ચોક્કસ સ્થાન હોય દરેક કાર્ય સ્વચ્છતા તથા સુંદરતાપૂર્વક કરવામાં આવે વ્યવહારમાં શિષ્ઠતા તથા કર્તવ્ય પરાયણતા હોય અને આ ઉપરાંત બીજા નિયમોનું પણ યોગ્ય રીતે પાલન થાય તે ખૂબ જરૂરી છે એવી આદર્શ પરિસ્થિતિ બાળકોના સ્વભાવનું એક અંગ બની જાય છે અને તેઓ આપોઆપ જ ચારિત્ર્યવાન બને છે સારું ચારિત્ર્ય હોવું તે માનવતાનું મુખ્ય લક્ષણ છે પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ ફેબ્રુઆરી ઓગણીસો ત્રેપન પૃષ્ઠ પચીસ અને પાંત્રીસ મિત્રો પ્રખર સ્વાતંત્ર સેનાની યુગ ઋષિનું આ દિવ્ય ચિંતન સંદેશ ઓડિયો ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબના માધ્યમથી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યું છે આને આપણે અણ સાંભળ્યો વણ સાંભળ્યો નહીં કરતા પોતાના અન્ય ગ્રુપમાં પણ સ્નેહી સ્વજનોમાં પણ મિત્ર સર્કલમાં ફોરવર્ડ કરી અને દેવ સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એવી દિવ્ય ભાવના સાથે આપ સૌનો આપ સૌને ઉજ્જવલ ભવિષ્યની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી શુભકામના ઋષિ ચિંતન ચેનલ યુટ્યુબ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ દ્વારા